નમસ્કાર મહાનગર એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે. સમાચારોની સાથે હું છું ચિત્રા. સમાચારોની શરૂઆત કરીએ. લાંચી અધિકારી રાજેશ પટેલના પુત્રના લોકરમાંથી સોનું મળી આવ્યું છે. રાજેશ પટેલના પુત્રના લોકરની ચકાસણી કરતા લોકરમાંથી 16 લાખ રૂપિયાની સોનાની લગડીઓ પણ મળી આવી છે. તો લોકરમાંથી 36,000 રોકડ પણ મળી આવી છે. નોંધનીય છે કે શુક્રવારે સુરત જીપીસીબીની કચેરી ખાતે એસીબીએ દરોડા પાડ્યા હતા, જેમાં પ્રાદેશિક અધિકારી રાજેશ પટેલ રોકડ સાથે ઝડપાયા હતા. 1.5 લાખ અને ચીજ વસ્તુઓ સાથે વડોદરા એસીબીના હાથે તેઓ ઝડપાયા હતા, જે બાદ હાલ રાજેશ પટેલ એસીબીની કસ્ટડીમાં 3 દિવસના રિમાન્ડ ઉપર છે. ત્યારે આગામી તપાસમાં વધુ સંપત્તિ બહાર આવે તેવી પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે. હાલ આપને જણાવી દઈએ કે 16 લાખ રૂપિયાની સોનાની લગડી જે છે તે પણ જપ્ત કરવામાં આવી છે. 36,000 રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. જીપીસીબીની સુરત કચેરીના પ્રાદેશિક અધિકારી છે રાજેશ પટેલ, કે જ્યાં શુક્રવારે રોકડની સાથે તેઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. રાજેશ પટેલના પુત્રના લોકરમાંથી આ સોનું મળી આવ્યું હતું. લોકરમાંથી લગભગ 30 લાખ રૂપિયાનું આ સોનું મળી આવ્યું હતું અને 16 લાખ રૂપિયાની સોનાની લગડીઓ પણ અહીં મળી આવી હતી, જેને લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે હજુ પણ અધિકારીઓ તરફથી તપાસ યથાવત છે.